માફ કરશો સાહેબ, તમે ઘાયલ છો અને તમારે હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. તમારા પગમાં ફ્રેક્ચર થયું છે અને તમને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે અને અંદાજિત ખર્ચ લગભગ 5000 રૂપિયા છે. શું તમારી પાસે વ્યક્તિગત અકસ્માત નીતિ છે? ઓહ માફ કરશો, મારી પાસે વ્યક્તિગત અકસ્માત વીમા પોલિસી નથી. જો તમે લગભગ 350 રૂપિયા ખર્ચ્યા હોત અને વ્યક્તિગત અકસ્માત વીમા પોલિસી ખરીદી હોત તો તમે તેનો ઉપયોગ તમારી ઈજા માટે 5000 રૂપિયા ખર્ચ મેળવવા માટે કરી શક્યા હોત. વ્યક્તિગત અકસ્માત પોલિસીથી કોઈ પણ હોસ્પિટલમાં સારવાર માટે રોકડ લાભ મળશે. ઓપીડીનો રોકડ લાભ 500 રૂપિયા અને ઇનપેશન્ટ હોસ્પિટલનો લાભ 30 દિવસ સુધી પ્રતિ દિવસ 2000 રૂપિયા છે. મહત્તમ જે પોલિસી સમયગાળા દરમિયાન 1 વર્ષમાં 60000 રૂપિયા સુધી છે. અહીં શા માટે તમારી પાસે વ્યક્તિગત અકસ્માત નીતિ હોવી જોઈએ? ધન્યવાદ સર. જો હું ઘરે કે ઓફિસમાં અથવા જાહેર પરિવહન પર જતી વખતે અકસ્માતનો ભોગ બને તો શું મને સમાન લાભો મળી શકે? હા સર, તમે અકસ્માતના પ્રકાર, સ્થળ અને અકસ્માતના સમયને ધ્યાનમાં લીધા વિના સમાન રોકડ લાભોનો આનંદ માણી શકો છો. આ વિડિયો ઇન્સ્યોર માઇલની શૈક્ષણિક શ્રેણીનો એક ભાગ છે. આભાર.